મારું નામ સુરેશ કુમાર મોહનભાઈ ડોલા છે. મેં આજે અપાસી 160 4V પરચેસ કરી છે અને ખડકાજીની અંદર આવેલો છું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગની કેર લેવાય છે, બહુ વ્યવસ્થિત સ્ટાફ છે, બધી રીતે વ્યવસ્થિત મને સર્વિસ આપી છે. અને પબ્લિકને જણાવવાનું કે આવા સ્ટોરની અંદરથી પરચેસ કરવાથી આપને નુકસાન નથી થતું એમ, એવું મારું માનવું છે. અહીંયા બધી રીતની ફેસિલિટી છે, સેનેટાઇઝિંગ થાય છે, સેનેટાઇઝર પણ બધા કાઉન્ટર પર રાખેલા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખેલું છે. અને ખાસ કરીને પ્રકાશ પંકજભાઈ અગ્રવાલનું મેનેજમેન્ટ એટલું જોરદાર છે, કોઈ જાતની તકલીફ પડતી નથી. અત્યારે કોરોના મહામારીના હિસાબે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવું હિતાવહ ન હોવાથી પ્રાઇવેટ વાહનથી જવામાં ફાયદો હોવાથી તો વધારે ખાસ કરીને પરચેસ કરેલી છે. ઓલ ઓવર ટીવીએસની ગાડી જોતા અને સર્વિસ ખડકાજીની બંને સારા લાગ્યા છે, વેરી ગુડ લાગ્યું છે એમ, વધારે સારું લાગ્યું છે. બીજા શોરૂમની કમ્પેરિઝનમાં મને ખડકાજી વધારે સારું લાગ્યું છે. અમારું નામ રિકુલ વિનોદભાઈ પટેલ છે. ખડકાજી ઓટોમોબાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડની અંદર હું નેટવર્ક મેનેજર છું. હેચપર જે પ્રમાણે આ વર્ષ દરમિયાન જે ધનતેરસની જે તહેવાર પ્રમાણે જે અત્યારે હાલ ચાલી રહ્યું છે કોરોના મહામારી હિસાબથી, તો ગયા વર્ષ કરતાં ઓલમોસ્ટ ઓવરઓલ 25% ઓવરઓલ સેલની અંદર ઇફેક્ટ આવી રહી છે. એનું રીઝન એક છે કે પહેલાં તો જે 3-4 મહિના હેચપર પબ્લિકને કે લોકોને જે તકલીફ પડી છે, લોકોને દરમિયાન જે પ્રમાણે પેમેન્ટનો ઇસ્યુ આવ્યો, એ પેમેન્ટના ઇસ્યુથી લોકો કોઈ ગાડી નથી ખરીદી શકતા, બીકોઝ કે એમની પાસે કોઈ પૈસાની અછત હોવા છતાં. એટલા માટે જે 25% જે ઓવરઓલ ગેપ આવ્યો એ 25% ગેપ છે. બીજી વસ્તુ એવી છે કે જે પ્રમાણે ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું જે છે એ હિસાબથી પણ જે આપણે કહી રહ્યા છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ ટ્રાન્સપોર્ટેશનની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ, એ રીઝનથી પણ થોડો અહીંયા આગળ માહોલ દિવાળી ટાઈપ અને હેચપર ધનતેરસ પ્રમાણે ચાલી રહ્યો છે કે લોકો પોતાનું વ્હીકલ પરચેસ કરવામાં વધારે માની રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને થોડુંક સેફટી પર્પઝ વાઇઝમાં. સરજી,